દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત વિશેષ માહિતી અને સમજણ હેતુ સાઉદીવાડી ગ્રામ પંચાયત ખાતે કાર્યક્રમનું થયું આયોજન. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન અને આરોગ્ય અધિકારી ડોક્ટર કાસિમ સુલતાનના નિર્દેશનમાં સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જન્મ પૂર્વની અને પૂર્વધારણાની તપાસની તકનીકીઓ અધિનિયમ PCN PNDT એક્ટ અને બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી અને સમજણના કાર્યક્રમનું સાઉદવાડી પંચાયત હોલ ખાતે થયું આયોજન, જેમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સાઉદવાડી પંચાયતના ઉપસરપંચ, જિલ્લા પંચાયતના સભ્યો અને સાઉદવાડી પંચાયતના સભ્યો માટે માહિતી અને સમજણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માહિતી અને સમજણના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દીવ તરફથી ડૉક્ટર સાહિસ્તા જિલ્લાણી અને ડૉક્ટર અજય ગઢવી દ્વારા PPTના માધ્યમથી જન્મ પૂર્વની અને પૂર્વધારણાની તપાસની તકનીકીઓ અધિનિયમ PCN PNDT એક્ટ અને બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે જણાવ્યું કે ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયના સંયુક્ત સહકારથી આ યોજના અમલમાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળ જાતીય પરીક્ષણ પર પ્રતિબંધ અને છોકરીઓને રક્ષણ, સલામતી અને શિક્ષણ આપવાનો છે. વધુમાં બાળ જાતીય પરીક્ષણ કરાવનાર અને કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ 1860 હેઠળ થતી સખત કાયદાકીય જોગવાઈ અને સજા વિશે માહિતી આપી હતી. આ માહિતી અને સમજણના કાર્યક્રમમાં સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ ભગવાન, સાઉદવાડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ શશિકાંતભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ઉમેશ રામા તેમજ સાઉદવાડી ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના પ્રોટેક્શન ઓફિસર પ્રિતેશ જે સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સાઉદવાડી પંચાયત કર્મચારીના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયેલ હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. बाकी सब जगह में फैल रहा है और आने वाले टाइम में अगर ऐसे ही चलता रहा तो यहाँ पर भी बहुत जल्द वो हो जाएगा. ठीक है, लड़का और लड़की में कोई फ़र्क नहीं होता है, इस चीज़ को हमें दिमाग से निकालना होगा और ये सब हमें अंदर से सोच बदलनी होगी. दूसरा, इसी चीज़ को रोकने के लिए सरकार ने एक स्कीम भी निकाली है, बेटी बचाओ बेटी पढ़ाओ. तो उसके अंदर बहुत सारे लाभ आप ले सकते हैं, 0 से लेके जैसे बच्चे का जन्म होता है उसके बाद में 10 साल तक कभी भी अकाउंट खुलवा सकते हो. और उसमें अगर जो पैसा आप डालते हो, जितना आप डालते हो उसमें सरकार पैसा ऐड करके आपको देती है, जिससे कि बच्चियों की पढ़ाई ना रुके, बच्चियों की शादी में कोई दिक्कत ना हो. मेन रीज़न यही होता है कि लड़कियां होती हैं तो लड़कियों की शादी की टेंशन रहती है, उनको पढ़ाई का कौन खर्च करेगा ना, तो इस चीज़ से बचाने के लिए, भेदभाव मिटाने के लिए ये स्कीम लेकर आई है. दूसरा, जो भ्रूण हत्या हो रही है उसके लिए भी हमने अवेयरनेस फैलानी है कि कुछ बहनें डॉक्टर्स के पास जाती हैं आसपास के गाँव में, ऊना हो गया, कोडिनार है, वीरावल है, वहाँ जाके